અમારી વિશેષ રજૂઆતમાં આપનું પુનઃ સ્વાગત છે. આપણી સાથે જોડાયેલા છે રુઝાન ખંભાતા. રુઝાન પાસે જઈએ તો રુઝાન, તમને પૂછવા માંગીશ કે વાણી સ્વતંત્રતાનો રાઈટ બધાને મળેલો છે, ભારતીયોને મળેલો છે, પણ વાણી સ્વતંત્રતાનો પૂરો ઉપયોગ અથવા યોગ્ય ઉપયોગ કરવો જરૂરી છે, તો આ પ્રકારની મિસયુઝ જે થઈ રહ્યો છે વાણી સ્વતંત્રતાનો, એના વિશે તમારું શું કહેવું છે? રુઝાન, વાણી સ્વતંત્રતાનો રાઈટ તમામ ભારતીયોને મળેલો છે, પણ વાણી સ્વતંત્રતાનો જે ઉપયોગ નહીં પણ દુરુપયોગ જે થઈ રહ્યો છે આવી સેલિબ્રિટી દ્વારા, એ વિશે તમારું શું કહેવું છે? આઈ કેન નોટ હિયર યુ વિશાલ, કેન યુ રિપીટ? રુઝાન, વાણી સ્વતંત્રતાનો જો દુરુપયોગની વાત કરીએ તો લોકોને વાણી સ્વતંત્રતાનો અધિકાર છે, તમામ ભારતીયોને છે, પરંતુ આ રીતે જે મિસયુઝ થઈ રહ્યો છે વાણી સ્વતંત્રતાના હકનો, એ વિશે આપનું શું કહેવું છે? જે વાણી સ્વતંત્રનો હક, જે ફ્રીડમ ઓફ સ્પીચનો આપણો જે મિસયુઝ થઈ રહ્યો છે, એના માટે એઝ અ સિવિલાઇઝ સોસાયટી આઈ સેડ કે આપણે બધાને પોતાને, એટલે અગર શર્લિન બેનની જ પાછી વાત કરીએ તો એમને કદાચ એમને એક એમને પબ્લિસિટી માટે હશે, યા કદાચ એમને કદાચ બધા રેપ એમને પેલા ફિલ્મી રેપ જેવા લાગતા હશે, એટલે એવું વિચારતી હશે કે આ તો ફિલ્મી રેપ છે, આ તો મજાક છે. એટલે મેબી મને હજી ખબર નથી પડતી કે એમની બુદ્ધિની કમી છે કે એમને ખાસ એવા સ્ટેટમેન્ટ માર્યા છે. મને તો પોતાને હજી સમજ નથી પડતી, કારણ કે કોઈ બી નારી ઇન્ડિયાની હોય યા વર્લ્ડની નારી હોય, આવા સ્ટેટમેન્ટો ના મારે. હા, ઇટ ઇઝ ગુડ ટુ ફ્રોન્ટ યોર ફેમિનિટી, ઓલવેઝ સે કે ઇટ્સ ગુડ ટુ ફ્રોન્ટ યોર ફેમિનિટી, નથિંગ રોંગ ઇન ફ્રોન્ટિંગ યોર ફેમિનિટી, પણ યુ હેવ ટુ બી અંડર દેટ બાઉન્ડ્રી ઓર અંડર દેટ થિંગ કે આપણે એક એક પાર હદ ના કરીએ, જે આ લોકો કરે છે એમાં ડાઉટ નથી. અને જે ફ્રીડમ ઓફ સ્પીચની વાત કરીએ છીએ એમાં તો હું તમને બીજા બી આવા, આપણે એમની વાત કરીએ છીએ, આપણે આપણા પોલિટિશિયનની વાત કરીએ, આપણે આપણા બીજા એક્ટર્સની વાત કરીએ, એ લોકો બી આ વાણી સ્વતંત્રતાને મિસયુઝ કરે છે. એટલે તો ભગવાન જ એમને સદબુદ્ધિ આપે, એનાથી વધારે આપણે શું કરી શકીએ? જે ફિલ્મોમાં જો રુઝાન આવે આ પ્રકારના દ્રશ્યો, જે બોલ્ડ દ્રશ્યો બતાવવામાં સેન્સરશિપ છે, તો આ પ્રકારના નિવેદનો બાબતે પણ શું સેન્સરશિપ ન આવવી જોઈએ? શું લાગે છે તમને? સેન્સરશિપ છે, પછી તમે કહેશો અગર વધારે સેન્સરશિપ લાવશો તો તમે કહેશો તમે અમારી અકોર્ડિંગ ટુ કોન્સ્ટિટ્યુશન આપણી ફ્રીડમ ઓફ સ્પીચ ચાલી જાય છે. એટલે જે સેન્સરશિપ છે એક એક અગર ઇન્સાઇટિંગ હોય યા એવા હોય તો ઓબ્વિયસલી તમે સેન્સરશિપ કરશો. પણ આ કેસમાં યા પેલા પૂનમ પાંડેના પેલા પેલા ક્રિકેટના કેસમેને જે કર્યું હતું, બીસીસીઆઈએ પછી જ્યારે જીત્યા તો એ બીસીસીઆઈએ ઓબ્વિયસલી ને એ કૃત્ય કરવા ના દીધું, ને આમ બી એ મારા ખ્યાલે કરવાની હતી બી નહીં. અને બીજી વાર એને જે કેકેઆરના, એટલે કોલકાતા નાઇટ રાઇડર્સમાં કર્યું, એ બી એને ખાલી ફોટા મૂક્યા છે, એટલે એના પાછળ તો બધાના જોક બી લાગ્યા છે. એટલે કમિંગ બેક ટુ કે આના માટે તમે જે સેન્સરશિપની વાત કરો છો, તો આઈ રિયલી ડોન્ટ થિંક કે સેન્સરશિપ આવા ચીજમાં થવી બી જોઈએ. ના તો યુ નો નોર્મલી પછી એવું થશે કે જે નોર્મલ હ્યુમન બિંગ્સ બોલે છે, જેમ અત્યારે વચ્ચે પાલગઢનો કેસ થયો ફેસબુક વાળો, યા એક સિવાય ઘણા કેસીસ થયા છે, તો એમાં જે એકચ્યુઅલ લોકો બોલે છે, પેલા કાર્ટુનિસ્ટને જેલમાં મૂક્યો હતો બોમ્બેના, તો જે એકચ્યુઅલ લોકો બોલે છે ને જે કન્વે પોઝિટિવલી જે કરવા માંગતો હોય છે તે પછી બંધ થઈ જાય છે. એટલે આઈ ડોન્ટ ફીલ સેન્સરશિપ હોવી જોઈએ, એટલું હોવું જોઈએ ખાસ. જે અત્યારે આપણે આપને શર્લિન બેનને આપણે જે નિંદા કરી રહ્યા છીએ, એ કદાચ ખુશ બી થતા હોય કે લે આઈ વોન્ટેડ નેગેટિવ પબ્લિસિટી. આપણા ઘણા પોલિટિશિયનોને બી નેગેટિવ પબ્લિસિટી ગમે છે ટુ બી ઇન ધ ન્યૂઝ, એટલે આપણે એને હેલ્પ કરી રહ્યા છીએ. યા પણ હું આઈ વિલ લુક એટ ઇટ ધ અધર વે, કે જ્યારે આપણે જે ડિસ્કસ કરી રહ્યા છીએ એક સારી ચીજ કરી રહ્યા છે, તાકી લોકોને ખબર પડે કે આ બેનની બુદ્ધિના કેટલા પ્રદર્શન કરે છે. અને આજે એનું સ્ટેટમેન્ટ છે, આ પર્ટિક્યુલરલી સ્ટેટમેન્ટ, કે અગેન હું રિપીટ કરું છું કે કોઈ બી હસશે, કોઈ નોર્મલ માણસ બી હસશે કે બેન એવું કહે છે કે અગર મને રેપ કરવાથી વર્લ્ડનો રેપ રોકાઈ જાય, ઇન્ડિયાનો રોકાઈ જાય, કે તો રેપ થવા તૈયાર છું. આ તો બહુ જ સ્ટુપિડ જેવું સ્ટેટમેન્ટ છે. આઈ થિંક 2012નું આ સૌથી સ્ટુપિડ જેવું સ્ટેટમેન્ટ આને કહેવાય. ચોક્કસ, પણ નેગેટિવ પબ્લિસિટીને કારણે સમાજમાં અસર પણ નેગેટિવ પડી શકે છે, એવું નથી લાગતું? કારણ કે યુ આર રાઈટ, આઈ ડોન્ટ અગ્રી, આઈ ડુ અગ્રી વિથ યુ, તમે 110% સાચા છો. પણ હવે આઈ સેડ વી આર, આઈ મીન આપણે ભણેલા, એટલે આપણે કેમ બધાને કહે છે કે તમે ભણો, ગણો, કલ્ચર, સોસાયટી, વેલ્યુઝ શું કામ વાત કરીએ છીએ? કારણ કે આના પોઈન્ટ ઓફ વ્યૂ વાત કરશે ને, તમે શું સમજો છો કે જ્યારે પૂનમ પાંડે આવો સ્ટેટમેન્ટ માર્યો હતો ત્યારે શી વોઝ અ બિગ બટ ઓફ જોક, લોકો હસતા હતા, જોક મારતા હતા કે બેન ગાડી થઈ ગઈ છે, અને ઉલટા એને તમે અગર તમે ચેક કરતા હો એના ટ્વિટર અકાઉન્ટ યા શર્લિન અકાઉન્ટ, તો એના જેટલા ચાહકો છે એનાથી વધારે એના હેટ્રેડો છે. તો આપણે એ પોઈન્ટ નોટ કરીએ, આપણે એ લોકોને બતાવીએ કે લોકો એની પર હસે છે, એને લખ્યું બી છે કે જે બધા હેટ કરે છે એના માટે હું ખાસ લખું છું. એટલે શી વોન્ટ્સ દેટ, અને એનાથી આપણે પ્રૂવ કરીએ છીએ. આઈ વુડ ગીવ રિસ્પેક્ટ ટુ ધ સોસાયટી ઇન ધીસ એસ્પેક્ટ. હા, બીજી રીતે જે નથી ભણી યા જે થોડું બીજી ટાઈપની સોસાયટી છે એ લોકો કદાચ એને અલગ રીતે ગણે. તો મારે તો શર્લિન બેનને એટલી જ રિક્વેસ્ટ કરવી છે, તમારા મીડિયમ થ્રુ પ્લીઝ ટેલ હર કે શર્લિન બેન કામ કરો, તમારો બહુ જ નેક વ્યૂ છે, અમને તો બહુ જ ગમ્યા, તમે કામ કરો, કાલે તમારા સરસ વસ્ત્રમાં આવી અને આપણે દિલ્હી જઈએ, અને આપણે દિલ્હીને એક બસ સ્ટોપ પર ઉભા રહ્યા. કારણ કે આજે બી મેં વાંચ્યું પેપરમાં કે દિલ્હીમાં આજે બી કંઈક થયું જ છે, એવું કંઈક બસમાં કોઈક છોકરી મોલેસ્ટ થઈ છે. તો આપણે શર્લિન બેન જ કે તમે છોડી દો બધી વાત, તમે આવી જાઓ ને આપણે જરા ટ્રાય કરીએ તમને કેવું લાગે છે. લેટ અસ બી પ્રેક્ટિકલ નો એમાં
આમાં શરમ શું રાખવાની? પછી જયારે એમને શરમ નહીં તો આપણે બી શરમ નહીં રાખવાની? ચોક્કસથી પ્રેક્ટિકલ થવાની જરૂર સલીને છે, પરંતુ સાથે એક પૂનમ પાંડે હોય કે શર્લિન ચોપડા હોય કે કોઈ પણ હોય, સોશિયલ નેટવર્કિંગ સાઇટનો મોટે ભાગે ઉપયોગ કરે છે અને એનો વધારે જે ઉપયોગ કરનારા યુવા વર્ગ છે, તો એની અસર સીધી જ યુવા વર્ગ સાથે થાય છે, યુવા વર્ગોને થાય છે એવું નથી લાગતું તમને? તમે સાચા છો, પણ કેવા યુવા વર્ગ અઘરી વિથ તમે બધાને એકમાં ના તાણો. મેં કહ્યું ને કે જેટલા શર્લિન ચોપડાના યા પૂનમ પાંડેના ફોલોઅર્સ છે એટલા એ લોકોના હેટર્સ છે, એટલે એ લોકો પર જોક થાય છે. તમે યુ આર રાઈટ, એમાં ના નથી, પણ હવે આપણે કરી શું શકીએ? વી કેનોટ હેંગર ટુ ડેથ. નો, જેને હેંગ કરે છે એને નથી કરી શકતો, તો આને કે હેંગ ટુ ડેથ કહેશે? એના કરતા આપણે ખાલી એટલું જ કહેશે કે ભગવાન એને સદબુદ્ધિ આપે. ને જે લોકો આઈ અગ્રી વિથ યુ કે જે ફેસબુક જોઈ છે, ટ્વિટર જોઈ છે, એ લોકોને આપણે આપણે આ રીતે આજે તમે વાત કરી એ રીતે ઓબ્વિયસલી ઓનલાઈન બી વાતો ચાલી રહી છે, લોકો એની ઉડાઈ રહ્યા છે, મસ્તી મજાક કરી રહ્યા છે, તો એ રીતે શીવિડ અન્ડરસ્ટેન્ડ ને જે બીજા જે લોકો સી બાકી જે તમે આજે વાત કરો છો ઉત્સુકતાની ને જે રેપો થાય છે એ ધીસ ઇઝ નોટ ધ ઓનલી રીઝન. ના તો એક્ઝામ્પલ આપો આપણો શાઇની આહુજા, શાઇની આહુજા રેપ હિઝ હર હાઉસમેટ. એને તો કે આ ફોટા જોયા નહીં ને, એને તો લાઈફમાં કમી શું હતી? તમે એ કહો ને, એ તો લેટેસ્ટ કોટ અનકોટ, એને તો જે જોઈ તે બેન મળી જાત, એને એની મેડને રેપ કરવાની શી જરૂર હતી? તો એ થયું. એટલે આઈ મીન ધીસ ઇઝ, આઈ વુડ નોટ સે કે યસ ધીસ કેન બી વન ઓફ ધ વેરી સ્મોલ રીઝન્સ ઇટ શુડ બી સ્ટોપ, બટ ધ ઓનલી વે વી કેન સ્ટોપ ઇઝ બાય કોન્ફ્રન્ટિંગ ઇટ. આપણે એને વાત આપણે આજે રીતે એને જે લોકો હેટ્રેડ નાખે છે ને કહે છે કે બેન તમે કેવી વાતો કરો છો એની ઉડાવે છે, દેટ્સ ધ ઓનલી વે વી કેન સ્ટોપ. ચોક્કસ, પણ અત્યારે દિલ્હી રેમ ગેંગ રેપની જે ચર્ચા ચાલે છે, મુદ્દો સમગ્ર ભારતમાં ચર્ચા થાય છે અને વિરોધ પણ થઈ રહ્યો છે, એવા સમયે શર્લિનનું આ નિવેદન કેટલા અંશે તમને યોગ્ય લાગે છે? ખરું, બિલકુલ યોગ્ય નથી, પણ એ અલગ રીતે બોલવા માંગતી હતી, એ પોતાની જાતને હિરોઈન બનાવવા માંગતી હતી કે જો હું મારા સેલ્ફને સેક્રિફાઈસ એને જાતે શહીદ કરવા માંગતી હતી, કદાચ વોટ એવર યા હું સેક્રિફાઈસ કરું છું, એટલે એને હું સ્ટેટમેન્ટ મારું છું. હું તો કહું છું સાહેબ આ બિલકુલ નથી યોગ્ય, પણ તમે આપણે મારે એમને કેવું છે તમારા મીડિયમ થ્રુ કે બેન તમે બહુ સરસ નિવેદન માર્યું, હવે તમે મહેરબાની કરીને આપણે દિલ્હીમાં જઈએ અને અહીંયા રાતે હું તો કહું છું 12 વાગે ને 2 વાગે બી રાતે 9 વાગે જ આપણે કોઈક બસ પકડીએ અને તમે તમારા સરસ વસ્ત્રમાં આવજો અને પછી જોજો શું થાય. એટલે તમારી જે મનોકામના છે અમે પૂરી થઈ જશે એક શાંતિ, બિકોઝ શી ઇઝ શી રિયલી આઈ એમ સરપ્રાઈઝ એની બુદ્ધિ ઓછી છે. આઈ થિંક મેબી શી ડઝન્ટ ઇવન નો વોટ રેપ ઇઝ, આઈ ફીલ દેટ વે. જે ચોક્કસ એને શર્લિને પોતા જાતે દિલ્હીમાં જઈને અનુભવ કરવાની જરૂર છે કે ખરેખર પ્રેક્ટિકલી કેટલું આ યોગ્ય છે. બોલવું અઘરું નથી, પરંતુ જો પ્રેક્ટિકલી એ દિલ્હી જાય ત્યારે એને આખી વાસ્તવિકતાનો ખ્યાલ આવે. આ સમગ્ર ચર્ચામાં જોડાવા બદલ રુઝાન આપનો ખૂબ ખૂબ આભાર. તો આ હતી અમારી વિશેષ રજૂઆત. વધુ સમાચાર માટે જોતા રહો જીએસટીવી. નમસ્કાર.